गुड मॉर्निंग ऑल ऑफ यू। डिप्लोमा फिफ्थ सेम मेकेनिकल टी टू। आज आप नव चेप्टर स्टार्ट कर रहा है। टी टू नु आ लास्ट चेप्टर है, जेनु नाम है एर कंडीशनिंग। आ आ सब्जेक्ट नु लास्ट चेप्टर जे है ये आप आज स्टडी कर रहा है, एर कंडीशनिंग चेप्टर नंबर 4। अगाउ आप रेफ्रिजरेशन चेप्टर स्टडी करू, एना बेज उपर ज आ चेप्टर छे एर कंडीशनिंग। तो जो ये एर कंडीशनिंग शू छे, एर कंडीशनिंग आपेला बंद जग्याना हवामाननु तापमान, हवानी गति, हवानी स्वच्छता, भेजनु प्रमाण, आज चार पेरामीटर जे छे एने जरूरियात मुजब नियंत्रण करवानी पद्धति। ओके, फरीथी जोईए के जे हवामाननु टेम्परेचर, पछी एरनी वेलोसिटी, पछी जे एर जे छे एनी प्योरिटी केवी छे एर, ओके, पछी एनी अंदर भेज, ओके, एटले के भेजनु प्रमाण केटला परसेंटेज ऑफ भेज छे ते, आ जे चार पेरामीटर जे छे अने जरूरियात प्रमाणे कंट्रोल करवानी जे पद्धति छे जेने आपणे एर कंडीशनिंग तरीके ओळखीए छे। ओके, एर कंडीशनिंग एटले आपणे जे रेफ्रिजरेशन अगाउ स्टडी कर्युं तो थोड़ो घणो ख्याल हशे कि रेफ्रिजरेशन एटले तो कंईक ठंडक प्रोड्यूस करे एवुं कंईक थोड़ू माइंडमां हशे, के रेफ्रिजरेशन अने एर कंडीशनिंगनी वात आवे एटले आपणे मगजमां थोड़ू थाय के कंईक ठंडक प्रोड्यूस करशे। ओके, બધા જ આપણે બધા જ યુઝ કરીએ છીએ, મોટાભાગે બધાના ઘરે રેફ્રિજરેશન એટલે કે ફ્રીજ હશે અને એરકન્ડિશનિંગ પણ હશે। તો એરકન્ડિશનિંગની અંદર આપણે જોઈએ છે તો કુલિંગ મીડિયમ આપણને આઉટપુટ તરીકે મળે છે। ઓકે, તો એનું બેઝિકલી કામ શું છે? ટુ પ્રોવાઈડ કમ્ફર્ટ। ઓકે, આપણને ઠંડક પ્રોડ્યુસ કરશે અને આપણી જે જરૂરિયાત છે એ કરશે। તો બેઝિકલી એરકન્ડિશનિંગ જે છે એ શું છે? તો એના વિશે આપણે ડેફિનેશન જોઈએ કે જે ચાર પેરામીટર જે છે, તાપમાન છે, ગતિ છે, સ્વચ્છતા છે અને પ્રમાણ, એટલે કે ટેમ્પરેચર, વેલોસિટી, પ્યોરિટી અને જે ભેજ જે છે એનું, એટલે કે વેટ જે છે એનું પર્સન્ટેજ, તો એ બધાને કંટ્રોલ કરવાનું કામ કરશે। બટ આપણને થોડો એનો ભેદ ખબર હોવો જોઈએ કે જે એર કન્ડિશનિંગ જે છે એને આપણે વર્ક આપવું પડશે, બરાબર છે? એર કન્ડિશનિંગ જે છે એને આપણે વર્ક આપવું પડશે। તો શું છે એર કન્ડિશનિંગ? વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે। કેવું છે? વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે, એટલે એના પર કોઈ કાર્ય કરવું હશે તો બાહ્ય કાર્ય ઉર્જા આપવી પડશે, એક્સટર્નલ તમારે વર્ક આપવું પડશે, બાહ્ય કાર્ય ઉર્જા આપણે આપવી પડશે। એટલે કે કેવું ડિવાઇસ છે એર કન્ડિશનિંગ? વર્ક કન્ઝ્યુમિંગ સાયકલ ઉપર કામ કરે છે અથવા વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે। તો આમાંથી એક ઓબ્જેક્ટિવ પ્રશ્ન નીકળે કે નીચેનામાંથી કયું વર્ક કન્ઝ્યુમિંગ ડિવાઇસ છે? તો શું આવે? એર કન્ડિશનિંગ, બરાબર છે? પછી એર કન્ડિશનિંગની ડેફિનેશનનો પ્રશ્ન નીકળે, ટેમ્પરેચર, વેલોસિટી, પ્યોરિટી, ઓકે, અને જે ભેજનું પ્રમાણ, આ બધા પેરામીટર અંદર લખી દીધા હોય કે આ બધા પેરામીટર કંટ્રોલ કરવાના ડિવાઇસને શું કહેવાય? ઓકે, તો શું કહેવાય? એર કન્ડિશનિંગ કહેવાય। હવે એક ફિગર છે કે જે એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન એ બંનેનો ભેદ સ્પષ્ટ કરે છે। તો આપણે જોઈશું કે એર કન્ડિશનિંગનું મેઇન ફંક્શન શું છે? હીટિંગ। હવે મિત્રો જુઓ, એર કન્ડિશનિંગ એકલું કુલિંગ પણ નથી કરતું, તમે હીટિંગ પણ કરે છે। હવે પહેલો પ્રશ્ન થાય કે સર અમારા ઘરે તો જે એસી છે એ તો ખાલી ઠંડક જ કરે છે, હીટિંગ નથી કરતું, પણ એર કન્ડિશનિંગના બંને ફંક્શન થશે, હીટિંગ અને કુલિંગ। તમે આપણે જે ઘરે યુઝ કરીએ છીએ એ સાદું એસી હોય છે, સાદું ધેટ મીન્સ એની અંદર સિંગલ જ હોય છે કે જે કુલિંગનું કામ કરે છે, પણ હીટિંગવાળા પણ આવે છે। કેમ? અત્યારે આપણે સામા ભારતમાં રહીએ છીએ, બરાબર છે, ઇન્ડિયામાં અને એમાં પણ ગુજરાતમાં રહીએ છીએ, તો આપણી ભૌગોલિક પરિસ્થિતિ કેવી છે કે જે આપણે મોસ્ટ ઓફલી યુઝ કરીએ છીએ ઉનાળાની અંદર, પણ જે ફોરેન કન્ટ્રી છે કે જેની અંદર બધી જ ઋતુમાં યુઝ થાય છે, ઓકે, તો ત્યાં હીટિંગ પ્લસ કુલિંગ, ધારો કે આપણે ભારતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર છે, તો કાશ્મીર જે એરિયા જે છે ત્યાં આગળ ઠંડી બહુ હોય, ઓકે, તો શિયાળામાં પણ ત્યાં આગળ એર કન્ડિશનિંગ વપરાશે, પણ એનું કામ શું હશે? હીટિંગ કરવાનું, સમજે પડી? એનું કામ શું હશે? હીટિંગ કરવાનું,
જ્યારે ઉનાળામાં જે એર કન્ડિશનિંગ વપરાય એનું કામ શું હશે? કુલિંગ કરવાનું. ઓકે, તો આ થોડુંક ટેકનિકલ વસ્તુ ખબર યાદ રાખજો. ઓકે, તો એક્ઝામમાં પૂછાય તો આ ધ્યાન રાખજો. આમાંથી પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે, અથવા તમારા જે વાયવા ઇન્ટરવ્યૂ હોય એની અંદર પણ તમારો એક પ્રશ્ન પૂછાય કે એર કન્ડિશનિંગનું ફંક્શન શું. તો એમાં હીટિંગ પણ આવશે, તો હીટિંગ કરશે, હ્યુમિડિફાઈ કરશે, કંટ્રોલ કરશે એર વેલોસિટીને, અને કંટ્રોલ કરશે એર પ્યોરિટી. આ જે પેરામીટર જે છે આપણે ડિસ્કસ કર્યા અગાઉ એ જ પેરામીટર છે. એર કન્ડિશનિંગ કોને કહેવાય? તો હીટિંગ, હ્યુમિડિફાઈ, કંટ્રોલ ધ એર ઓફ વેલોસિટી, એરની વેલોસિટી, અને કંટ્રોલ એર પ્યોરિટી. આ બધું કંટ્રોલ કરે જે પેરામીટર એને આપણે એર કન્ડિશનિંગ કહીશું. હવે રેફ્રિજરેશન જે છે એની અંદર શું આવતું હતું? તો કુલિંગ, કંઈક કુલિંગ જેવું કંઈક આવતું હતું, ઠંડક પ્રોડ્યુસ કરે. બટ કુલિંગની સાથે સાથે ડિહ્યુમિડિફાઈંગ બી છે, એ આપણે સમજીશું. કુલિંગ પ્લસ ડિહ્યુમિડિફાઈડ હોય તો ક્યાં યુઝ થાય, હીટિંગ પ્લસ હ્યુમિડિફાઈડ હોય તો ક્યાં યુઝ થાય. ઓકે, આગળ આપણે આવશે ત્યારે ડિટેલમાં ડિસ્કસ કરીશું. હવે આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ એર કન્ડિશનિંગ, તો એની અંદર બેઝિકલી બે ટાઈપના એર કન્ડિશનિંગ છે. એક છે કમ્ફર્ટ એર કન્ડિશનિંગ અને બીજું છે ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનિંગ. જે કમ્ફર્ટ એર કન્ડિશનિંગ જે છે એને બેઝિકલી બે છે, એક છે સમર એર કન્ડિશનિંગ, ઓકે, અને બીજું છે કુલિંગ, સોરી સમર એર કન્ડિશનિંગ સિસ્ટમ. તે સમર એર કન્ડિશનિંગ જે સિસ્ટમ જે છે, તો સમરની અંદર કયું એર કન્ડિશનિંગ હોય? તો આ જે છે કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન. આ આપણે ડિટેલમાં પાછળ ડિસ્કસ કરીશું કે કુલિંગ અને ડિહ્યુમિડિફિકેશન પ્રોસેસ શું છે, કેમ સમરની અંદર યુઝ થાય છે, એ પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. પછી એ જ રીતે આ સમરની વાત કરી, બરાબર છે, એટલે ઉનાળાની વાત છે. હવે વિન્ટર એટલે કે શિયાળાની અંદર કઈ સિસ્ટમ હોય? તો વિન્ટરની અંદર હીટિંગ અને હ્યુમિડિફિકેશન. તો બેઝિકલી મિત્રો, તમને થોડો ઘણો આઈડિયા આવ્યો છે, આ કુલિંગ કરવાનું કામ કરે છે ઉનાળાની અંદર. ઉનાળાની અંદર શું જરૂર હોય? કુલિંગની જરૂર હોય. શિયાળો એટલે કે વિન્ટરની અંદર તમારે હીટિંગની જરૂર હોય, બરાબર છે, ધ્યાન રાખજો. ઇન્ડસ્ટ્રીયલની અંદર ઇન્ડસ્ટ્રીયલ પર્પઝથી જે ઇન્ડસ્ટ્રીયલ યુઝ છે, રિસર્ચ લેબોરેટરી છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ જે બી એપ્લિકેશન્સ છે, એ બધી એપ્લિકેશન ઇન્ડસ્ટ્રીયલ એર કન્ડિશનિંગની અંદર આવશે. ઓકે, હવે આપણે સાયકોમેટ્રિક પ્રોપર્ટી જે છે એરની પ્રોપર્ટી આપણે જોઈશું, બરાબર છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઘણી બધી પ્રોપર્ટી છે, આપણે એને થોડી સિમ્પલ વેમાં યાદ રાખવાની પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ ડ્રાય એર. ડ્રાય એટલે સૂકી, બરાબર, સૂકી હવા એટલે કે જેની અંદર ભેજ ના હોય, ભેજ ના હોય, મોઇશ્ચર ના હોય તેવી હવાને શું કહેવામાં આવશે? ડ્રાય એર કહેવામાં આવશે. એવી જ રીતે મોઇસ્ટ એર એટલે કે જેની અંદર મોઇશ્ચર હશે, બરાબર છે. સૂકી હવા અને પાણીની જે વરાળ હશે એટલે કે ભેજ હશે, એ બંનેનું જે મિશ્રણ હશે એને મોઇસ્ટ એર કહેશે. નેક્સ્ટ સેચ્યુરેટેડ મોઇસ્ટ એર. મોઇસ્ટ એર તો ખરી જ, પણ કેવી? સેચ્યુરેટેડ. તો એના માટે શું આવશે? મહત્તમ પાણીની વરાળ રહેલી હોય. કેવી રહેલી હોય? મેક્સિમમ. કેવી રહેલી હોય? મેક્સિમમ. તો એને શું કહેવામાં આવશે? સેચ્યુરેટેડ. પછી ખાસ ધ્યાન રાખજો, વેટ બલ્બ ટેમ્પરેચર અને ડ્રાય બલ્બ ટેમ્પરેચર, અને એ બંનેનું ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર જે છે પ્લસ વેટ બલ્બ ડેપ્રિસિએશન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. વેટ બલ્બ ટેમ્પરેચર એટલે આની અંદર બેઝિકલી કેવું હશે? જે થર્મોમીટર હશે ને તમારો, એ થર્મોમીટરને જે ભીનો કપડું હશે, બરાબર છે, એના વડે વીંટાડેલું હશે, બરાબર છે, ભીનો કપડા વડે વીંટાડેલું હશે, બરાબર છે, તે શામાં આવશે. અને જે હવા જે છે એ પ્રવાહમાં ખુલ્લો રાખેલો હશે, બરાબર છે, તો એ શામાં આવશે? વેટ બલ્બ ટેમ્પરેચર, જેને TW તરીકે ઓળખવામાં આવશે. એ જ રીતે ડ્રાય બલ્બ, તાપમાન માપવાના સામાન્ય થર્મોમીટર વડે માપેલા ઉષ્ણ તાપમાને. આની અંદર કોઈ પણ જાતનો વેટ બલ્બ તમારો લગાવેલો ના હોય, બરાબર છે, વીંટાડેલો ના હોય, બટ એની અંદર શું હશે? જે સિમ્પલ તમે સામાન્ય જે થર્મોમીટર હોય એના વડે તમે જે મેઝર કરેલું ટેમ્પરેચર છે, એ ટેમ્પરેચર કયું આવશે? ડ્રાય બલ્બ આવશે. હવે જોઈએ વેટ બલ્બ ડેપ્રિસિએશન, તો એ શું છે? તો એ ડ્રાય બલ્બ માઇનસ વેટ બલ્બ ટેમ્પરેચર. ડ્રાય બલ્બ ટેમ્પરેચર માઇનસ વેટ બલ્બ ટેમ્પરેચર, આ બંનેનો જે ડિફરન્સ જે છે એને વેટ બલ્બ ટેમ્પરેચર કહે છે. જો સિમ્પલ વેમાં યાદ રાખો, વેટ બલ્બ ડિપ્રિસિએશન જે છે એ શું છે? તો એ જે છે એ લાસ્ટમાં આવશે, બરાબર છે, વેટ બલ્બ ટેમ્પરેચર. તો એ કયું થયું? વેટ બલ્બ ડિપ્રિસિએશન થયું. આ
ડિફરન્ટ ટાઈપ્સ ઓફ તમારી મેથડ તમે જે રીતે યાદ રાખો એ બરાબર છે. અને હા, આ બધું ડિટેલમાં આપણે જ્યારે સાયકોમેટ્રિક ચાર્ટ આવે ત્યારે આ જે લાઇન્સ જે છે કયા પ્રકારની હોય છે, કેમ એને વેટ બલ્બ કહેવામાં આવે છે, કેમ એને ડ્રાય બલ્બ કહેવામાં આવે છે, એ બધું ફરી પાછું આપણે રિપીટ કરીશું અને ડિટેલમાં સ્ટડી કરીશું. હવે છે ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર એટલે કે જે ઉષ્ણ તાપમાને હવામાંથી પાણીનું વરાળ ઠારવા માટે લાગે તે જે તાપમાન જે છે ટેમ્પરેચર એને શું કહેવાય છે, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કહેવાય છે. બરાબર છે. અને એ દરમિયાન ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર દરમિયાન તમારી રિલેટિવ હ્યુમિડિટી એ કેટલી હશે, 100% હશે. કેટલી હશે? 100%. થર્મોડાયનેમિક હીટ, વેટ બલ્બ અને એડિયાબેટિક સેચ્યુરેશન ટેમ્પરેચર આ બંને એક જ છે. જે તાપમાને ફરતી હવા વડે પાણીનું ઇવોપરેશન થઈ હવા સંતૃપ્ત સ્થિતિમાં એટલે કે સેચ્યુરેટેડ સ્થિતિમાં આવે એ જે ટેમ્પરેચર જે હોય એને થર્મોડાયનેમિક વેટ બલ્બ ટેમ્પરેચર કહેવાશે. હ્યુમિડિટી હવામાં રહેલી ભેજના માપને, જે ભેજનું માપ હોય એરની અંદર જે રહેલું, એરમાં રહેલું જે ભેજ હોય, મોઇસ્ટ હોય બરાબર છે, એને શું કહેવાશે, હ્યુમિડિટી કહેવાશે. સ્પેસિફિક હ્યુમિડિટી અથવા હ્યુમિડિટી રેશિયો તે શું છે? તો પ્રતિ કિગ્રા સૂકી હવામાં રહેલા પાણીની વરાળને પ્રતિ કિગ્રા બરાબર છે, પ્રતિ કિલોગ્રામ સૂકી હવામાં રહેલા પાણીની વરાળના દળને સ્પેસિફિક હ્યુમિડિટી કહે છે. એબ્સોલ્યુટ હ્યુમિડિટી અથવા એનું બીજું નામ છે વેપર ડેન્સિટી. તો શું છે? પાણીનું બાષ્પનું વજન કે જે હશે કિલોગ્રામમાં, સૂકી હવાનું કદ જે હશે મીટર ક્યુબમાં, તો આનો અલ્ટિમેટલી યુનિટ શું થશે? કિલોગ્રામ પર મીટર ક્યુબ. ખાસ ધ્યાન રાખજો, કિલોગ્રામ પર મીટર ક્યુબ જે છે આનો યુનિટ થશે. ઓકે, પછી છે રિલેટિવ હ્યુમિડિટી, જેને ફાઈ વડે ઇન્ડિકેટ કરવામાં આવશે. આપેલા કદના પાણીની વરાળનું કદ ભાગ્યા સરખા કદમાં સરખા ઉષ્ણ તાપમાન સંતૃપ્ત પાણીનું વરાળનું દળ બરાબર છે. આ એ રિલેટિવમાં આવશે. પછી છે એડિયાબેટિક સેચ્યુરેશન ટેમ્પરેચર. એડિયાબેટિક સેચ્યુરેશન ટેમ્પરેચરની વાત કરીએ તો સંતુલિત ઉષ્ણ તાપમાન જે હશે એના હવાના જે ડ્રાય ટેમ્પરેચર, ડ્રાય ઉષ્ણ તાપમાન જે હશે એના કરતાં કેવું હશે, ઓછું રહેશે બરાબર છે. પરંતુ જે દાખલ થતી હવા, જે એન્ટર થતી જે એર જે હશે એનો જે ડ્યુ પોઈન્ટ હશે એના કરતાં કેવું હશે, વધારે હશે. એટલે કે ડ્યુ પોઈન્ટ કરતાં કેવું હશે, વધુ હશે બરાબર છે. તો આ જે સંતૃપ્ત ઉષ્ણ તાપમાન અને જે પ્રોસેસ જે થાય એને એડિયાબેટિક સેચ્યુરેશન ટેમ્પરેચર કહેવાશે. ઓકે, નેક્સ્ટ એન્થાલ્પી ઓફ મોઇસ્ટ એર. તો એન્થાલ્પીની વાત કરી છે તો તમે થર્મોડાયનેમિક સબ્જેક્ટની અંદર એન્થાલ્પી વિશે સ્ટડી કરીને આવેલા છો. ઓકે, તો થોડો કોન્સેપ્ટ હશે એન્થાલ્પી એટલે શું, એચ એન્થાલ્પી ફોર એચ. ઓકે, એક કિલોગ્રામ સૂકી હવાની એન્થાલ્પી પ્લસ એક કિલોગ્રામ સૂકી હવા સાથે સંલગ્ન પાણીની વરાળની એન્થાલ્પી, તેને શું કહેવાશે, એન્થાલ્પી ઓફ મોઇસ્ટ એર કહેવાશે. ઓકે, હવે આપણે સાયકોમેટ્રિક ચાર્ટ વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. તો એની અંદર બેઝિકલી મેં સિમ્પ્લિફાય કરીને લખેલું છે. ખાલી આપણે અત્યારે લાઇન્સ કઈ ડિરેક્શનમાં હોય છે, લાઇનને કઈ રીતે આપણે યાદ રાખી શકીએ, કઈ રીતે લાઇનને આપણે ઓળખી શકીએ, ડાયાગ્રામ આપ્યો હોય તો ડાયાગ્રામને આપણે કઈ રીતે વાંચી શકીએ, તેના માટે ઇમ્પોર્ટન્ટ છે કે કયું ટેમ્પરેચર કઈ લાઇન ઇન્ડિકેટ કરે છે તે આપણે જોઈશું. તો ડ્રાય બલ્બ ટેમ્પરેચર જે છે એ વર્ટિકલ લાઇનમાં છે. આ હું તમને નેક્સ્ટ આના પછી તમને ડાયાગ્રામ બતાવું છું કે એમાં ડ્રાય બલ્બ ટેમ્પરેચર લાઇન ક્યાં છે. ઓકે, એ પછી આપણે ડિસ્કસ કરીએ. ડ્રાય બલ્બ જે છે એ વર્ટિકલ હશે બરાબર. ઓકે, આ રીતે વર્ટિકલી બતાવી હશે. સ્પેસિફિક હ્યુમિડિટી અથવા મોઇસ્ટ એર કંટ્રોલ જે લાઇન જે છે એ હોરિઝોન્ટલ હશે. ડ્યુ પોઈન્ટ લાઇન જે છે એ પણ હોરિઝોન્ટલ હશે. વેટ બલ્બ જે છે એ ઇન્ક્લાઇન હશે, અમુક એંગલ ઉપર હશે બરાબર છે. ટોટલ હીટ લાઇન એ પણ ઇન્ક્લાઇન હશે, અમુક ડિરેક્શનમાં હશે. સ્પેસિફિક વોલ્યુમ લાઇન જે છે એ ઓબ્લિક હશે, પણ એનો એંગલ હશે કે ભાઈ 45 ડિગ્રી એંગલ છે. વેપર પ્રેશર લાઇન જે છે એ હોરિઝોન્ટલ હશે. રિલેટિવ હ્યુમિડિટી લાઇન જે છે એ કર્વ હશે, કર્વ જનરેટ કરતી હશે
બરોબર છે, આ ખાસ ધ્યાન રાખજો, આ એક્ઝામમાં પૂછાય છે. રિલેટિવ હ્યુમિડિટી લાઈન કેવી હશે? કર્વ લાઈન હશે. કર્વ લાઈનને શું કહેવામાં આવશે? રિલેટિવ હ્યુમિડિટી લાઈન કહેવામાં આવશે. તમે ફિગર નંબર 4.4 જોઈ રહ્યા છો, જે ડ્રાય બલ્બ ટેમ્પરેચર લાઈન છે. તમે જુઓ છો ડ્રાય બલ્બ ટેમ્પરેચર, જે વર્ટિકલ લાઈન જે છે આ બધી દેખાઈ રહી છે, એ બધી કેવી છે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર લાઈન છે. પછી આ જે ફિગર નંબર 4.5 જે છે, એ સ્પેસિફિક હ્યુમિડિટી લાઈન છે, જે હોરિઝોન્ટલ છે. ઓકે, ફિગર નંબર 4.6 જે ડ્યૂ પોઈન્ટ ટેમ્પરેચર લાઈન બતાવેલી છે, જે પણ હોરિઝોન્ટલ લાઈન છે. ઓકે, પછી જે નેક્સ્ટ ફિગર નંબર 4.7 વેટ બલ્બ ટેમ્પરેચર લાઈન જે છે, જે ઇન્કલાઈન બતાવેલી છે. પછી જે ટોટલ હીટ લાઈન જે છે એ બતાવેલી છે, એ પણ કેવી છે? ઇન્કલાઈન છે. ફિગર નંબર 4.8 જેને એન્થાલ્પી લાઈન કહેવામાં આવશે. પછી જે સ્પેસિફિક વોલ્યુમ લાઈન જે છે, તે ફિગર નંબર 4.9 સ્પેસિફિક વોલ્યુમ જે છે એ ઓબ્લિક લાઈન હશે, જેનો કંઈક એંગલ હશે 45 ડિગ્રી. ઓકે, ફિગર નંબર 4.10 વેપર પ્રેશર લાઈન છે. ઓકે, ફિગર નંબર 4.11 રિલેટિવ હ્યુમિડિટી લાઈન છે, કર્વ હશે, આ રીતે કર્વ બનતો હશે. ઓકે, ફિગર નંબર 4.3 તમે જે જોઈ રહ્યા છો, જે સાયકોમેટ્રિક ચાર્ટ છે. ઓકે, સાયકોમેટ્રિક ચાર્ટ છે, તો આ રીતે આ જે ચાર્ટ જે છે એને સાયકોમેટ્રિક ચાર્ટ કહેવામાં આવે છે, જેમાં બધી જ લાઈન ભેગી દોરેલી હોય છે. હવે આમાં તમને ખબર નહીં હોય કે ડ્રાય બલ્બ ટેમ્પરેચર લાઈન વર્ટિકલ લાઈન કહેવાશે, પછી સ્પેસિફિક હ્યુમિડિટી મોઇસ્ચર કન્ટેન્ટ લાઈન અથવા સ્પેસિફિક હ્યુમિડિટી લાઈન છે હોરિઝોન્ટલ હશે, તો એ બધી લાઈનનું તમને ડિરેક્શન ખબર નહીં હોય, પોઝિશન ખબર નહીં હોય, તો આ ગ્રાફ સમજવો અઘરો બની જશે. એટલે મિત્રો, તમે જેટલી પણ આપણે આગળ ડિસ્કસ કર્યું પ્રમાણે ડિરેક્શન આપણે યાદ રાખવી પડશે. જેમ કે રિલેટિવ હ્યુમિડિટી કર્વ લાઈન છે, તો એની અંદર તમને ખબર પડી જશે કે આ કર્વ જે છે એ રિલેટિવ હ્યુમિડિટી ઇન્ડિકેટ કરે છે. તો આપણને શું શીખવાનું છે? આપણે આ ડાયાગ્રામ તમને ડ્રો કરવાનો નહીં પૂછાય, પણ તમને આ ડાયાગ્રામ પરથી ન્યુમેરિકલ્સ આવશે, તો આ ડાયાગ્રામ તમને વાંચતા આવડવો જોઈએ. ઓકે, તો આ ડાયાગ્રામ આપણે સ્ટડી કરવાનો, આ ડાયાગ્રામ સમજવાનો કે આ લાઈન કઈ છે. તો આપણે જે પ્રમાણે અગાઉ અલગથી ડિસ્કસ કરી પ્રમાણે કર્વ લાઈન જે છે એ રિલેટિવ હ્યુમિડિટી લાઈન છે, આ ઇન્કલાઈન છે, વેટ બલ્બ ટેમ્પરેચર લાઈન છે, સ્પેસિફિક વોલ્યુમ ટેમ્પરેચર લાઈન છે. થોડોક ડિફરન્સ હશે, તમને ખબર પડશે આ ઇન્કલાઈન છે અને આ કેટલા છે 45, એટલે 45 ડિગ્રી અમુક એંગલ ઉપર આપેલી છે, તો એ લાઈન અલગ છે. ઓકે, સેચ્યુરેશન કર્વ લાઈન છે. ઓકે, તો આપણે આ લેક્ચરમાં એટલે સુધી રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ ડિટેલમાં આપણે સ્ટડી કરીશું બધું આગળ. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.